ગુજરાતી સંભારો એટલે ફૂલ ગુજરાતી થાળી જેના વગર અધૂરી ગણાય આપણા દરેક લોકોને આ પસંદ હોય છે કોઈ પણ પ્રસંગમાં ફૂલ ગુજરાતી થાળી હોય ત્યારે ખાતા હોઈએ અને ઘરે પણ અવારનવાર બનાવતા હોઈએ છીએ તો આજે હું તમારા સાથે શેર કરીશ કોબી ગાજર અને ટિંડોરાનો ખાટો મીઠો એવો સંભારો અને ખાવામાં પણ એકદમ સરસ ક્રંચી લાગે છે તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીસ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો સંભારો બનાવવા માટે અહીંયા મેં લીધી છે અડધી કોબી દસથી બાર નંગ ટિંડોરા બે લીલા મરચાં એક ગાજર અને એક ટમેટો લીધું છે અને હવે આ બધી વસ્તુને કટ કરી લેવાની છે તો આ રીતે મેં બધી વસ્તુને પતલી સ્લાઇસમાં કટ કરી લીધી છે હવે કોઈ પણ પેન કે કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ રાઈ સરસ ફૂટી જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરવાનું છે હવે ટિંડોરા ઉમેરી દેવાના છે તો ટિંડોરાને આ રીતના જે આપણે શાક બનાવવા માટે કટ કરીએ એવી રીતે જ કટ કરવાના છે હવે આ ટિંડોરાને ઢાંક્યા વગર જ ખુલ્લા વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને થોડા ક્રંચી થાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાના છે તો આ રીતે થોડી વાર માટે ધીમા ગેસ ઉપર રહેવા દેવાના વચ્ચે વચ્ચે હલાવતું જવાનું છે જેથી બધા ટિંડોરા છે તે એક સરખી રીતે કૂક થઈ જાય તો આ રીતે મેં વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને બે મિનિટ માટે ટિંડોરાને કૂક કરી લીધા છે એક ટિંડોરાને આપણે ચેક કરી લઈએ તો આ રીતે ચપ્પાની મદદથી તમે જો કટ કરશો તો થોડું ક્રંચી પણ છે અને સોફ્ટ પણ લાગી રહ્યું છે તો અત્યારે હવે તેમાં આપણે બાકીની વસ્તુ ઉમેરી દેવાની છે તો આ સમયે હવે તેમાં જે મરચાં કટ કરીને રાખ્યા છે તે મરચાં અને ગાજર ઉમેરી દેવાના છે સારી રીતે બધી વસ્તુને પહેલાં મિક્સ કરી દેવાની છે અને ત્યાર પછી એક મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને કૂક કરી લેવાનું છે જેથી ગાજર પણ થોડા સોફ્ટ થઈ જાય તો એક મિનિટ માટે મેં ફરીથી બધી વસ્તુને કૂક કરી લીધી છે તો ગાજરને પણ આપણે જોઈ લઈએ તો આ રીતે ચપ્પાની મદદથી તેને તમે થોડા કટ કરશો એટલે ખ્યાલ આવશે તો જો આ રીતના તે એકદમ આસાનીથી કટ પણ થઈ જાય છે એટલે ખાતી વખતે પણ ક્રંચી લાગશે અને કાચા પણ નહીં લાગે હજી આપણે એકાદ મિનિટ જેવું કોબીની સાથે તેને કૂક કરવાના છે તો હવે કોબી ઉમેરી દેવાની છે એક ચોથાઈ ચમચી હળદર ઉમેરવાની છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અહીંયા આપણે સંભારાને કૂક કરવા માટે તેને ઢાંકીને નથી કૂક કરવાનો ઢાંકવાના કારણે અંદર જે વરાળ બનશે એનાથી સંભારો છે તે એકદમ સોફ્ટ થઈ જશે તો જેમ તમને બતાવ્યું એ રીતે ખુલ્લા જ બધી વસ્તુને કૂક કરી લેવાની છે તો એકદમ સારી રીતે કોબી હવે મિક્સ થઈ ગઈ છે ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું મેં તેને મિક્સ કરી લીધી છે એટલે હવે વધારે તેને કૂક કરવાની જરૂર નથી ત્યાર પછી તેમાં ટમેટા જે આપણે કટ કરીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની છે કોથમીર ટમેટાને મિક્સ કરી લેવાના છે ગેસને હવે બંધ કરી દેવાનો છે ત્યાર પછી સંભારામાં ખાટો મીઠો ટેસ્ટ આવે એના માટે અડધી ચમચી ખાંડ ઉમેરવાની છે અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે ખાંડ અને લીંબુને મિક્સ કરી દઈશું હજી આપણું કડાઈ અને સંભારો ગરમ છે એટલે ખાંડ સરસ રીતે પીગળી જશે તો બિલકુલ તૈયાર છે ખટ્ટા મીઠા ટેસ્ટવાળો ગુજરાતી ગાજર કોબી અને ટીંડોરાનો સંભારો તેને સર્વ કરી લઈએ તો જો તમને પણ મારા જેમ સંભારો ખૂબ જ પસંદ હોય તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને આજની રેસીપી કેવી લાગી એ પણ કમેન્ટમાં જણાવજો અને સાથે સાથે તમારે બીજી નેક્સ્ટ કઈ રેસીપી જોઈ છે એ પણ કમેન્ટમાં તમે સજેશનમાં આપી શકો છો અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વલને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ પ્રેસ કરી દેવું અને સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર